સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. હે માં ખોડિયાર, મારા પતિ ચોરી ને લૂંટફાટની દુનિયામાં ક્યાં ના ક્યાંય ફરે છે, મને પણ ખબર નથી. જ્યારે જોઉં ત્યારે પોલીસ એમની પાછળ ને પાછળ જ હોય છે. માડી આ નાના બાળકની સામે જોઈ એમની રક્ષા કરશે. માડી રક્ષા કરશે. આ ગાયત્રીનો પતિ ચોરી લૂંટફાટનું કામ કરતો હોવાથી હંમેશા પોલીસની નજરથી નાસ્તો ફરે છે અને ગાયત્રીને કહે છે, તું આપણા બાળકને લઈને અહીંથી ક્યાંક નીકળી જા, અને મને જો કંઈ થઈ જાય તો આપણા બાળકને એક સારો માણસ બનાવજે. કાળું કાળું મને બચાવી લે, મારી પાછળ પોલીસ પડી છે. પોલીસથી બચવા મિત્ર કાળુનો સહારો લે છે. એ અહીંથી કોઈ માણસને જતા જોયો છે? ના સાહેબ, મને ખબર નથી, હું તો હમણાં જ આવ્યો. ના લાયક, ફરી છટકી ગયો. ચાલો જલ્દી. કપટી અને લાલચુ કાળું દગાથી રામજીને મારી નાખે છે. ભગવાન, તારું ક્યારે સારું નહીં કરે. શું કરીશ મારી, તું રસ્તો બનાવ. કાળુભાઈ, કાળુભાઈ તમે એમને કોઈ ખબર અંતર? એ પોલીસની ગોળીમાં વિંધાઈને માર્યા ગયા છે. આ શું કરી દે બા. ભાભી, અને વાસનાનો ભૂખ્યો કાળું ગાયત્રીની એકલતાનો લાભ ઉઠાવી એમના પર નજર બગાડે છે. ગાયત્રી ગમે તેમ કરીને બચીને ભાગે છે. ગાયત્રી ઉભી રહે, આજે તો હું તને નહીં છોડું, અરે ઉભી રહે કહું છું. અને પોતાના બાળકને બચાવવા મંદિરમાં ભગવાનને સહારે છોડે છે. હે પ્રભુ, મારું બાળક તારા સહારે, રક્ષા કરજે એની, રક્ષા કરજે. એ બાળક પૂજારીના હાથમાં આવે છે. કેટલું સુંદર મજાનું બાળક છે. કોનું છે આ બાળક? અને આ છે અબજો પતિ નગર શેઠ ધીરજલાલ અને એમના પત્ની સવિતા. અરે મહારાજ, આપના હાથમાં બાળક? વર્ષોથી ની સંતાન છે. પૂજારી ઈશ્વરનો સંકેત માની આ અનાથ બાળકને શેઠ શેઠાણીને સોંપે છે. હે ભગવાન. ઓ લો 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 લો, આ નાનકડા કાનુડાના નસીબમાં જસુદા બનીને વાલ વરસાવવાનું કામ તમારા માટે જ લખાયું છે. સાચી વાત છે મહારાજ. અરે તો પછી રાહ કોને જુઓ છો? પ્રભુની સાક્ષીએ આજે જ અત્યારે જ બની જાઓ એના મા બાપ અને લઈ જાઓ આને તમારા ઘરે. ચાલો. વાહ પ્રભુ, વાહ પ્રભુ. પ્રભુ આપનો લાખ લાખ ઉપકાર કે આજે અમારી વર્ષો જૂની ઝંખના તમે પૂરી કરી. ધીરજલાલ શેઠ આ બાળકને દત્તક લઈ પોતાની આલીશાન હવેલીમાં લઈ જાય છે. એમની સાથે ઘરમાં એમના ભાઈ રતિલાલ અને એમની પત્ની રમા અને એમના પાર્ટનર રમણીકલાલ પણ છે. આ બાળક કોનું છે? અરે રતિલાલ, આટલા વર્ષોથી ની સંતાન હતા તો ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી લીધી, અમને આ બાળક આપ્યું. દેવનો દીધેલ છે. પણ છે કોનું? હવે એ બાળક કોઈ પણ નું હોય, પણ આપણો તો દીકરો છે ને. અને જુઓ જુઓ, દેખોમાં પણ કાનુડા જેવો જ છે. હો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ. મારો કાનુડા ધીરજલાલ, જ્યારથી હું તમારો પાર્ટનર બન્યો છું ત્યારથી આજે જેટલા તમે ખુશ દેખાવ છો એટલા ક્યારે નથી દેખાયા. સાચી વાત છે રમણીકલાલ. મારી ખુશીનું કારણ એ છે કે આ જગતમાં મા બાપ બનવા જેવી મોટી ખુશી બીજી કોઈ ન હોઈ શકે, જે આજે અમને મળી ગઈ. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. આ બાજુ ગાયત્રી એમના બાળકને લેવા મંદિર આવે છે. મારો બાળક? કોઈ જોયો છે મારા બાળકને? આટલું નાનું હતું, આઈ મૂકીને ગઈ હતી. મારો બાળક, મારો બાળક. પૂજારીજી, તમે તમે મારા બાળકને જોયું છે? હે ભગવાન, તે મને ખરો ધર્મ સંકટમાં મૂકી દીધો. વર્ષોથી બાળક માટે જૂરતા શેઠ શિષાણી પાસેથી જો બાળક પાછું માંગીશ તો એમને કેવો આઘાત લાગશે. મને માફ કરજે ભગવાન, મારે જુઠ્ઠું બોલવું પડશે, જુઠ્ઠું બોલવું પડશે. કોણ લઈ જાય મારા બાળકને? જુઓ બેન, હું સવારથી અહીં છું, મેં કોઈ જ બાળક જોયું નથી. શું કામ? ગાયત્રી ભગવાનને પડકાર ફેંકે છે. શ્રદ્ધા
અને ભરોસાનો અખંડ દીવો સળગાવીશ. આપણા નારી તને હરાવશે પ્રભુ, તને આજ આજ મંદિરની ચોખટ ઉપર મારા દીકરાના અંબાની વાટ જોઈશ. જોઉં છું જોઉં છું મંદિરની મૂર્તિ જીતે છે કે માની શ્રદ્ધા. મને તો હૈયે ધરપત હતી કે હાશ વાંચ્યા છે. હું તો ઉપરવાળાનો આભાર માનતી હતી કે આખી મિલકતનો માલિક મારો છોકરો થશે, પણ હવે હવે આ કોડીનો આવેલો મિલકતનો માલિક થશે. તું ગમે તેટલા કડવા વેણ ઉચ્ચારે રમા, પણ જેના નસીબમાં જે લખ્યું હોય છે એ જ મળે છે, અને આ બાળકના નસીબમાં આ બંગલામાં ઝૂલવાનું લખ્યું હશે. ઝૂલાવો. સમય જતા છોકરાઓ મોટા થઈ જાય છે. દત્તક બાળક વિક્રમ, રતિલાલના દીકરા કૃણાલ અને કાજલ તથા ભાગીદાર રમણીકલાલના દીકરા રોહન અને દીકરી રીચા સાથે રમીને મોટા થાય છે. ઓય કેમ માઈક કાજલ દીદીને નથી અપાતી? વિક્રમ નાનપણથી દયાળુ ન્યાયપ્રિય હોય છે, અન્યાય સહન કરી શકતો નથી. ચલ દીકરા વિક્રમ, તારા જન્મદિવસની બધાને મીઠાઈ ખવડાવી દે. તમારા દીકરાના કેટલા ઉચ્ચ સંસ્કાર છે. ભગવાન ભોળાનાથ એના પર આવી જ કૃપા બનાવી રાખે. બેન, તમારો દીકરો મોટો થઈ તમારું નામ રોશન કરે, ખૂબ કીર્તિ કમાય, મારા અંતરના આશીર્વાદ છે. હે પ્રિન્સિપાલ, રોહન અને કુણાલને શા માટે ધમકાવ્યાસ? એ જે કરે ને એમ કરવા દેજે. મારી કોલેજમાં તમારું કોઈ કામ નથી. નીકળે છે, ગુંડાઓ માટે આ કોલેજ નથી. ચલો નીકળે છે. Oh, my God.
માફ કરી દો અમને, ભૂલ થઈ ગઈ, માફ કરો. ચલો પ્રિન્સિપાલ ની માફી માંગો. અરે જા, અમે લોકો માફી માંગવાનું દુનિયામાં ક્યારેય શીખ્યા જ નથી. જે પ્રેમથી ના સમજે એને બીજી રીતે સમજાવતા પણ મને આવડે છે, એ તો તમે જોઈ જ લીધું ને. ચાલ માફી માંગ, ચાલ તું પણ માફી માંગ, માફી માંગ, માંગ માફી, માંગ માફી, માંગ માફી. આઈ એમ સોરી. તને તો હું જોઈ લઈશ. હવે જાય થી જોવા મારી તાલી વિક્રમભાઈ. વાહ વાહ વાહ. આભાર વિક્રમ, આજે ત્યાં ગુંડાઓના ત્રાસથી કોલેજને મુક્ત કરાવી છે. સાહેબ, એમાં આભાર માનવાનું ના હોય, એ તો મારી ફરજ હતી. ધન્યવાદ. હવે તને અહીંયાથી કોઈ નથી જવા દેવાનું, કારણ કે તું આખી કોલેજનો હીરો બની ગયો છે. બેના, મારે કોઈ હીરો બીરો બનવું નથી. એ બેન, વિક્રમભાઈ ને તો છે ને હીરો બનવામાં કોઈ રસ નથી, પણ આ બધી માટે જો હું હીરો બનવા લાયક હોય તો મને કહી દો. જાને જાને, મારે તારી કઈ જરૂર નથી. ચલો, હા ચલો, હા ચલો. પોત પોત વર્ષથી આ કોલેજમાં ભણું છું, પણ આ કોલેજ મારી માટે કંબોડી છે. એક સેટિંગ મારા નામનું નહીં થયું. આ વિક્રમે અમારા બંનેનું અપમાન કર્યું છે. શાંતિ રાખ. અંકલ, રોહન સાચું કહે છે. બસ હા, રમણીક હમણાં ચોખવટ થઈ જશે. વિક્રમ, વિક્રમ બેટા નીચે આવ. શું થઈ રહ્યું છે? બોલો પપ્પા, કઈ કામ હતું? વિક્રમ, હું શું સાંભળું છું? તારા વિરુદ્ધ ફરિયાદ. કુણાલ અને રોહન એમ કહે છે કે તે બંનેનું કોલેજમાં જાહેરમાં અપમાન કર્યું. પપ્પા, આ લોકોએ જાહેરમાં આપણા સંસ્કારોનું અપમાન કર્યું છે, એટલે મેં આ લોકોનું અપમાન કર્યું. શું? એવું તે શું બન્યું હતું? એનો જવાબ હું આપીશ. આપ સૌને હજી સુધી ખબર નથી, આ બંને પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગયા, એટલે પ્રોફેસરને મારવા ભાડેથી ગુંડા મોકલ્યા. એ તો સારું થયું કે ત્યાં વિક્રમભાઈ આવી ગયા, નહીંતર એ ગુંડાઓના મારથી પ્રોફેસરને ત્યારે ને ત્યારે દવાખાને મોકલવા પડત, અને આપણા ઘરની બદનામી થાત, એ તો અલગ. અરે રે, શું આ વાત સાચી છે? અરે નાલાયક, એક તો આવું ગંદુ કામ કર્યું ને ઉપરથી ખોટી ફરિયાદ કરવા આવ્યો છે, હજી સુધી તું અહીંયા જ ઊભો છે? હે, અરે ઘર ભેગો થઈ જા, નહીં તો મારો હાથ ઉપડી જશે. શરમ આવી જોઈએ તમને બંનેને. અરે વિચાર તો કરો કે તમે કયા ખાનદાનના છો, કયા કુટુંબના છો. અરે સાંભળો, જો આ ભણવામાં મન ન લાગતું હોય ને તો આવતીકાલથી ઓફિસમાં કામે લાગી જાઓ, પણ આજ પછી જો આવી ભૂલ કરી છે ને તો માફ નહીં કરું. લો આચા, મને એ ખબર ન પડી કે આપણી છોકરી રીચાને તમે એકાએક અમેરિકાથી પાછી કેમ બોલાવી લીધી. કેટલા વર્ષ થયા તને મારી સાથે, હજી તને તારા પતિના હિસાબ અને ગણિતની સમજ નથી પડતી. હું પાગલ નથી એટલે? અરે હજી તું ના સમજી,
અરે બંનેનું ભણતર પૂરું થયું અને બંનેના મન ક્યાંક ભટકી જાય એ પહેલા આપણે બંનેનું ગોઠવી દઈએ. સાચું કહું, આ વાત તો મારા મનમાં ક્યાર નહીં આવતી હતી. અરે પેલા રતિલાલની દીકરી કાજલ નહીં, એની સાથે મેં રોહણનું પણ ગોઠવી દીધું છે ફિટ એમ ફિટ. અરે ઓહો, તો આપણા બંને હાથમાં ચોખા ઘીના લાડવા. ચોખા ઘીના નહીં, આ તારા ધણીના ભેજાના ઘીના લાડવા, સમજી? તમે પણ અરે એવી જમાવી જમાવીને એક એક સોકઠી મારી છે ને કે તું જોતી જા. હવે તો બસ ખુશીની રેલમ છેલ. થોડી જ વારમાં આપણો રોહન મારી દીકરીને એરપોર્ટ થી લઈને આવતો જ હશે. ક્યારનો હોર્ન મારું જો સંભળાતું નથી. એ બેરી એશે તારી માં, આ રાધાને તો ચાર કાન છે, પણ હજુ મારું આ દાવ અધૂરો છે. જ્યાં સુધી દાવ પૂરો નહીં થાય ત્યાં સુધી માર્ગ નહીં છોડું. ઓ તો તું વટ કરે છે, વટ કરે છે. એ હવે તું જઈ નહીં શકે, હજુ તું આ રાધાને ઓળખતો નથી. શું કરી લીશે? છોકરી જાણીને જવા દો છું નહીં તો. યુ નોનસેન્સ. એ અંગ્રેજીમાં વધારે ચપળ ચપળ ના કરીશ. આ રાધાને અંગ્રેજી આવડતી નથી, પણ અંગ્રેજીમાં હોશિયારી કરનાના હાલ બેહાલ કરી શકે એવી તાકાત છે રાધાના હાથમાં. પાછી તાકાત વાળી. એ હજુ ચરબી ગઈ નથી, બીજી આપો. ભાઈ ચાલ, આપણે ઝઘડવું નથી. એ આમ નહીં જવાય, મારો દાવ અધૂરો છોડે છે એ માટે સોરી કહી દે. હજુ સોરી ની વાત કરે છે? ઓકે ઓકે, સોરી સોરી. જવા દો જવા દો. હા જાઓ જાઓ, ચલો. આ શહેરી માણસો ને તો આવી જ રીતે સીધા કરાય. હા વાર આધા તે તો આ બિચારાની હાલત તો ફોડી કરી નાખી. હું પૂછડીએ ભાગ્યો. બાપુ માટે જમવાનું ભી બનાવવાનું છે, બાપુ રાહ જોતા છે. ચલો આપણે જઈએ, મજા આવી ગઈ ને. અરે બાપુ, ફરી પાછા માથે હાથ મૂકીને શેની ચિંતામાં પડ્યા છો? અરે બેટા, ફાર્મમાં ખૂબ ચોરીઓ થાય છે, અરે મજૂરોને મારવામાં આવે છે. ચાલો બાપુ, હું તમારી સાથે ફાર્મ પર આવું, આપણે બંને પહેરા આપીશું. એ ચોર ને, એ ચોર ને, એ ચોર ને તો લાકડી મારી મારી ને સીધો કરી નાખી. નહીં નહીં બેટા નહીં, એ ચોર ગુંડાઓ સામે આપણા બાપ દીકરાનું કામ નથી બેટા. અરે બેટા, આપણા ગામના સરપંચના દીકરા શક્તિસિંહ હારે નાનપણમાં તારા લગ્નનું નક્કી કરી નાખ્યું તું બેટા. અરે હા બેટા, ચોરીની વાત તો હું કાલેજીને શેઠને કરી દઈશ, હવે મને તારી જ ચિંતા છે. બસ એકવાર લગ્ન કરીને તને વળાવી દઉં ને બેટા, તો મારા મનને શાંતિ થાય. મારે લગ્ન વગર નથી કરવા, અને બાપુ તમે મારી ચિંતા છોડી દો. અરે બેટા, લગ્ન તો કરવા પડે ને. તું તો મારા કાળસાનો કટકો છે બેટા.